મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં ફરી વખત આપનું હાર્દિક સ્વાગત છે. પરંતુ આજે સૌથી પહેલા એક કામ કરવાનું છે આપણે. હવે આપણી જે ચેનલ છે તમારે આ રીતે પિયુષ સવાણી લખીને એન્ટર આપવાનું છે. એન્ટર આપો એટલે તમને આ રીતનું લાલ કલરનું બટન દેખાશે, એના પર એક વખત સબસ્ક્રાઇબ આપી દેવાનું છે અને અહીંયા છે ને ઓલ પર ક્લિક કરી દેવાનું છે. તો એનાથી શું થાય, જ્યારે હવે પછીનો આપણો જે નેક્સ્ટ વિડીયો આવશે ને ડાયરેક્ટ તમને મળશે, તો જેમનાથી તમે ડાયરેક્ટ એ વિડીયો જોઈ શકશો. ચાલો હવે આપણે આપણો લેક્ચર શરૂ કરીએ. આપને અગાઉના લેક્ચરમાં તમને કીધું તે પ્રમાણે હાલમાં આપણે પાઠ્યપુસ્તક પ્રમાણે નહીં, પરંતુ આપણે જે પાવરપોઈન્ટમાં આપણને જે દેખાય છે એમના આધારે અત્યારે આપણે ભણીએ છીએ. ત્યાર પછી એમાં જો કોઈ બાકી રહી જશે તો એ મુદ્દો ફરીથી જોશું. ચાલો છેલ્લે આપણે ડિઝાઇન વ્યૂની અંદર તમને મેં સ્લાઇડ કઈ રીતે હોય એ દર્શાવ્યું હતું. ત્યાર પછી અહીંયા આ ટ્રાન્ઝેક્શન છે એ કઈ રીતે થાય છે એ પણ જોયું હતું. આ ટ્રાન્ઝેક્શન કોઈ સ્લાઇડ બદલતી હોય એ સમયે એમનો એપ્લાય કરવાનો હોય. હવે એમાં થોડુંક જોઈ લઈએ. પહેલાં થોડીક સ્લાઇડ ઉમેરી દઈએ અહીંયાથી, જેવી આપણી જરૂરિયાત છે એ પ્રમાણે અલગ અલગ સ્લાઇડને ઉમેરીએ. રેડી? તો આ પ્રમાણે અલગ અલગ સ્લાઇડ આપણી અહીંયા આવી ગઈ છે. ત્યાર પછી એમની અંદર કઈ રીતે કામ કરવાનું છે એ જોઈ ગયા હતા. હવે અહીંયા મેં આ સ્લાઇડ સિલેક્ટ કરેલી છે. જુઓ તો આ રીતે સ્લાઇડ આવે છે, પરંતુ વ્યવસ્થિત સમજો. જોજો અહીંયાથી જો તમે સ્લાઇડની અંદર કોઈ સાઉન્ડ રાખવા માગતા હો તો અહીંયાથી એ તમને બતાવ્યું તે પ્રમાણે અહીંયા કેટલા સેકન્ડના સમયમાં આવવો જોઈએ એ પણ તમે અહીંયાથી સેટ કરી શકો છો. હવે ત્યાર પછીનો આ વસ્તુ કહેવી છે, જેટલો તમે ટાઈમિંગ આમાં આપશો, જેટલું તમે જાતે પ્રેક્ટિકલ કરશો, એટલા નવા સવાલો ઉદ્ભવશે. જે સવાલો ઉદ્ભવે એ તમે ફરી પાછા કમેન્ટ અથવા કોઈ પણ સ્કૂલના કોન્ટેક્ટ દ્વારા તમે પૂછી શકો છો. હવે એનિમેશન છે. જો કોઈ વસ્તુ તમે એડ કરેલી હોય, સપોઝ તમે કોઈ પિક્ચર એડ કરો છો, અહીંયા આખું અત્યારે કમ્પ્યુટરની અંદરથી ફાઇલ સર્ચ થાય છે એટલે લોડિંગ પ્રક્રિયા શરૂ છે. જેવું તમારું પિક્ચર એમાંથી કોઈ મળશે, કમ્પ્યુટરના તમારી અંદર રહેલી ફાઇલો હોય, ચાલો આપણે હાલની અંદર આ ડાયરેક્ટ ઇન્ટરનેટ પરથી આવે છે ઇમેજ. રેડી? આ ફાઇલ તમારી અહીંયા આવી ગઈ. હવે આમના ઉપર તમારે કોઈ એનિમેશન આપવું છે, આ રીતે આવવું જોઈએ, આ રીતે અહીંયા મેં તમને ક્લાસની અંદર પ્રેઝન્ટેશન ઘણી વખત બતાવેલા, જે પાવર આપણે પ્રિન્ટરના એના પ્રેઝન્ટેશનમાં જોયું હતું, તો આ પ્રમાણે તમે આ પ્રેઝન્ટેશન જોઈ શકો છો. અથવા એમની આ રીતે તમે આ જુઓ, જ્યારે એન્ટર થાય ને ત્યારની છે સ્લાઇડ, જ્યારે આવે ત્યારની છે. આ પછી હાઇલાઇટ કહેવાય કે જે જરૂરિયાત હોય ને એ સમયે દેખાય ખાલી, અને આ જ્યારે તમારું ટ્રાન્ઝેક્શન પૂર્ણ થાય ને ત્યારે આ થાય. તો આ આખી પ્રક્રિયા છે. જો પહેલી સ્લાઇડ જતું રહ્યું, આ પ્રમાણે આખી એમની પ્રક્રિયા છે. આ એનિમેશન તમે કોઈ લખાણ પર પણ આપી શકો છો. જોયું તમે? હવે જ્યારે આઉટ થાય ત્યારે, રાઈટ? હવે આપણે જોઈએ જે પ્રમાણે ટાઈમિંગ તમારો સેટ હશે એ પ્રમાણે તમને જોવા મળશે. હવે સ્લાઇડ શો જોવાનું છે. આમની અંદર શું છે, અલગ અલગ વ્યૂ છે, કયા પ્રમાણે તમારે શેમાં કાર્ય કરવાનું છે એ પ્રમાણે એના નીચે કંટ્રોલર આપેલા છે. રેકોર્ડ સ્લાઇડ શો, અહીંયાથી તમારે જેવું અહીંયા જે તમે પ્રેઝન્ટેશન કરાવો છો ને એનું રેકોર્ડિંગ કરવું છે તો તમે અહીંયાથી કરી શકો છો. હાઈડ સ્લાઇડ, વચ્ચે કોઈ સ્લાઇડને તમારે એમની અંદર કેપ્શન છે એમને હાઈડ કરવું તો એ કરી શકો. સેટઅપ સ્લાઇડ શો, કે ક્રમ પ્રમાણે ગોઠવવી છે તમારે તો એ પ્રમાણે. કસ્ટમાઇઝ સ્લાઇડ શો, એટલે કે પર્ટિક્યુલર અમુક સ્લાઇડ જ આવવી જોઈએ એ પ્રમાણે તમારે રાખવું હોય તો એ પ્રમાણે પણ રાખી શકો છો. હવે રિવ્યૂ, કે આમની અંદર કોઈ તમારે સ્પેલિંગ મિસ્ટેક, ગ્રામર મિસ્ટેક થઈ છે, લેંગ્વેજ ચેન્જીસનો કોઈ એવો પ્રોબ્લેમ છે, ટ્રાન્સલેટ કરવું છે તો એ બધું તમે અહીંયાથી કરી શકો છો. હવે આ બધી વસ્તુમાં આપણે વધારે ડીપમાં નથી જતા, આપણે અગાઉ પણ જોઈ ચૂક્યા છીએ એટલા માટે. હવે એમની અંદર વ્યૂ છે,
तो कया प्रकारे तमारे स्लाइड देखावी जोईए, कयो व्यू छे। हवे आमा जो आ रीतना व्यू छे एनो, स्लाइड शटर जे छे आ बधाना नाम प्रमाणे आ नोट्स होय तो आ ज्यारे तमारे प्रिंट आउट काढ्यो होय ने त्यारे एक आनो उपयोग थाय। अने आउटलाइन व्यू छे ज्यारे के तमारे अहींयाथी कोई जोवू छे, बन्ने भेगू जोवू छे, प्रेजेंटेशन बनावू छे, तो तमे आ नॉर्मल व्यू मां काम करी शको छो। स्लाइड शटर व्यू नो उपयोग જ્યારે કોઈ પ્રિન્ટ આઉટ કાઢવી છે અથવા તો એક સાથે અહીંયાથી કોઈ એક સ્લાઇડ પર તમારે જવું હોય તો એ પ્રમાણે તમારે જવા માટે પણ તમને ઉપયોગી છે। સ્લાઇડ માસ્ટર છે અહીંયા, જો તમારી એક સાથે જેટલી પણ સ્લાઇડ છે ને બધાનું સેટઅપ અહીંયા થઈ જશે, તો આ પ્રમાણે અલગ અલગ વ્યૂમાં તમે કામ કરી શકો છો, એ બધા તમને વ્યૂ પ્રમાણે જોઈ શકો। ત્યાર પછી અહીંયાથી કલર મેનેજમેન્ટને એ બધી વસ્તુ છે જે હાલમાં આપણે કામનું નથી, પરંતુ ભવિષ્યમાં જ્યારે તમે એનો ઉપયોગ કરશો ત્યારે એ પ્રમાણે તમારે અલગ અલગ આવશે। અહીંયા ગાઈડલાઈન છે કે જેમના દ્વારા તમારા પ્રોગ્રામની અંદર અહીંયા જે કાંઈ હોય એમાં એમની મદદથી તમે કયા પ્રમાણે તમારું લખાણ લાઈનમાં છે કે નહીં અથવા અન્ય કોઈ વસ્તુ છે તો એ પ્રમાણે તમે એમાં કામ કરી શકો છો। રૂલર એટલે કે અહીંયા સાઈડમાં જે મેજરમેન્ટ આવે ને એને રૂલર કહેવાય। હવે અહીંયાથી તમે જેવું કાંઈ લખાણ કરશો તો એ તમને ગાઈડન્સ કરે એમના માટેની લાઈનો છે। તો આટલા ઓપ્શનો છે, એ મુખ્ય ઓપ્શનો છે ને એમની અંદર તમે કામ કરો છો। હવે આપણે જે પાઠ્યપુસ્તકમાં આપેલું છે ને એમાંથી જેટલી વસ્તુ બાકી હોય ને એ મુદ્દાને આપણે જોઈએ। આપણે પાઠ્યપુસ્તકના પહેલા પેજ પર આવીએ, પહેલા પેજ નંબર 14 છે ને આના ઉપર જુઓ તો એમાં આપણને શું કીધું હતું કે સ્લાઇડ બનાવવાને અને એમની અંદર જે ઓપ્શનો આપેલા હોય એ જોવાનું, જે આપણે જોઈ ગયા। ત્યાર પછી આવ્યું ટાઇટલ બાર, તો ટાઇટલ બારની અંદર શું શું છે કે જે તમને મેં બધું બતાવ્યું, ફાઇલનો સંગ્રહ કરવો છે, એક્સેસ બટન છે, પરંતુ આ વિન્ડોઝ 10 છે અને મારું અહીંયા જે માઇક્રોસોફ્ટ ઓફિસનું વર્ઝન પણ અલગ છે એટલા માટે તમને એ જોવા મળશે નહીં, તમારા કોમ્પ્યુટરની અંદર તમને સરળતાથી જોવા મળશે। હા, અહીંયા ક્વિક એક્સેસ ટૂલ બાર જરૂર જોવા મળે। આ જે છે ને અહીંયાથી તમારે કઈ કઈ વસ્તુ ઓપ્શન રાખવી છે, જો અન્ડુ છે, રીડુ છે, સ્ટાર્ટ ફોર્મેટિંગ બિગેનિંગ છે, સેવ છે, ઇમેલ છે, ઓપન છે, ન્યૂ છે, જો અહીંયા જેટલા ટિક કરીશ ને એટલા ઓપ્શન અહીંયા મારે એડ થઈ જશે, પરંતુ એ તમારે જે જરૂરિયાત હોય એ પ્રમાણે ત્યાં રાખવાના। ત્યાર પછી પ્રોગ્રામનું નામ જે તમને બતાવ્યું તો અહીંયા જો દેખાય છે, આ પ્રેઝન્ટેશન 1 પાવરપોઈન્ટ, આ પાવરપોઈન્ટની ફાઇલની અંદર પહેલું પ્રેઝન્ટેશન છે એટલે પેક નામ આવે। જો અહીંયા મેં એક નંબરના પ્રેઝન્ટેશનનો સંગ્રહ કરેલો છે તો શું આવશે, બે નંબરની ફાઇલ આવશે। અને ત્યાર પછી આ જે છે મિનિમાઇઝ, મેક્સિમાઇઝ, રિસ્ટોર ડાઉન ને ક્લોઝ, આ ચારે બટનમાંથી ત્રણ બટન તમે જોઈ શકો છો, આ રીતની આખી પ્રક્રિયા છે। ત્યાર પછી જે આ એ ઓફિસ બટન પર જઈને અહીંયાથી અથવા તો અહીંયા જો ફાઇલ મેનુ આવે, શું આવે, ફાઇલમાં જઈને ન્યૂ પર ક્લિક કરી શકો, પછી ઓપન છે, સેવ એઝ, સેવ છે, સેવ એઝ છે, એ બધા ઓપ્શનો જે તમને સરળતાથી આવડે છે। હવે ત્યાર પછી એમની અંદર સેવ એઝ ફાઇલને કઈ રીતે સંગ્રહ કરવાનો, જો અહીંયા સેવ એઝ ઓપ્શન આપેલો હોય ને ત્યાર પછી જો અહીંયા તમારે ધીસ પીસીની અંદર ડોક્યુમેન્ટની અંદર સંગ્રહ કરવો છે, જ્યાં તમારે સંગ્રહ કરવો હોય ત્યાં જઈને અહીંયા ફાઇલનું નામ આપવાનું, અહીંયા પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન એ જબો રાખવાનું, જે આપણે અગાઉ પણ જોઈ ચૂક્યા છીએ તમને ઓફલાઈન ક્લાસની અંદર આખી મેથડ સમજાવેલી છે એ પ્રમાણે, રાઈટ। હવે ત્યાર પછી શું આપ્યું, ક્વિક એક્સેસ ટૂલ બાર, તો એમની અંદરથી અહીંયા તમને હમણાં જે પ્રમાણે બતાવ્યું જે જરૂરિયાત હોય એ પ્રમાણે તમારે રાખવાનું। ત્યાર પછી આપેલું છે મેનુ બાર, જે મેનુ બાર આખું આપણે જોઈ ગયા, હોમ ઇન્સર્ટ, ડિઝાઇન, ટ્રાન્ઝેક્શન, એનિમેશન, સ્લાઇડ શો, રિવ્યૂ અને વ્યૂ, તમારામાં જુઓ થોડોક ચેન્જીસ છે। હોમ ઇન્સર્ટ ડિઝાઇન એનિમેશન સ્લાઇડ શો, હોમ ઇન્સર્ટ ડિઝાઇન એનિમેશન સ્લાઇડ શો, રિવ્યૂ અને વ્યૂ, આટલા ઓપ્શનો આપેલા છે જે તમારે યાદ રાખવા કે જેમને લીધે તમે એમાં અલગ અલગ કાર્ય કરી શકો છો। ત્યાર પછી જેટલા મેનુ છે એ બધાના રિબન તમને ડીપમાં સમજાવ્યા કે કઈ રીતે કયા કયા ઓપ્શનો હોય, એનો કયો કયો ઉપયોગ થાય છે। ત્યાર પછી આવ્યું ક્લિપબોર્ડ, ક્લિપબોર્ડમાં શું હોય કે કટ કોપી પેસ્ટ જોઈએ હોય, ફોર્મેટ હોય, એ બધી વસ્તુ અહીંયા આ જે છે આ ક્લિપબોર્ડ પહેલું, પછી સ્લાઇડ છે, ફોન્ટ ને એ બધી વસ્તુ, ફોન્ટમાં તમને બધાને ખબર પડે છે કે કઈ રીતે તમારું ટ્રાન્ઝેક્શન હોય, જો અહીંયા નામ લખ્યું છે એમાં મારે એને વધારવા છે તો અહીંયાથી વધારી શકો, અહીંયાથી ઘટાડી શકો, અહીંયાથી હું એની સ્ટાઇલ જે કાંઈ હોય એ ચેન્જીસ કરી શકું, અહીંયાથી કોઈ પણ ફોન્ટને હું સિલેક્ટ કરીશ, મારો ફોન્ટ થઈ જશે બોલ્ડ, ઇટાલિક, અંડરલાઈન, શેડો, આ બધી વસ્તુ શીખવી દીધેલી છે, રેડી। હવે ત્યાર પછી છે પેરેગ્રાફ, તો પેરેગ્રાફમાં કઈ રીતે તમારે લખાણને રાખવું છે, સેન્ટરમાં, રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ, જસ્ટિફાય, જે પ્રમાણે અથવા તો અહીંયાથી તમારે બુલેટિન આપવા છે એને,
જો અથવા અલગ પ્રકારનું બુલેટિન તમારે આલ્ફાબેટ પ્રમાણે આપવું છે, રોમન અંક આપવા છે, અથવા તો ખાલી આ રીતે ડોટ આપવું છે, આ બધી વસ્તુ તમને આવડે છે. ડ્રોઈંગ ટૂલ બારની એમની અંદર કઈ રીતે સ્લાઇડ એડિટિંગ મોડ હોય તો કઈ રીતે સર્ચ કરવાનું, સિલેક્ટ કઈ રીતે કરવાનું એ પણ જોઈ ગયા. ઇન્સર્ટ ટેબલ, એ ટેબલ કઈ રીતે ઇન્સર્ટ કરવાનું એ આખી વસ્તુ તમને શીખવાડી દીધી. હવે ઇન્સર્ટની અંદર એક ઓપ્શન છે એ આપણે જોવાનું બાકી છે. ટેબલ કઈ રીતે ઉમેરવાનું એ તો અહીંયાથી ટેબલમાંથી તમને શીખવાડ્યું હતું, જે જરૂરિયાતો એ પ્રમાણે. રેડી, ચાલો આ ટેબલ મર્જ થઈ ગયું. હવે આપણે આમની અંદર આપેલો એક ઓપ્શન છે ક્લિપ આર્ટ, એ જોઈ લઈએ. તમને બાકી ઇન્સર્ટની અંદર કઈ કઈ વસ્તુ ઇન્સર્ટ કરવાની એ ખબર છે. તો આમની અંદર ક્લિપ આર્ટ ઓપ્શન આપણે ગોતવાનો છે કે જેમનાથી શું થાય કે તમે અલગ અલગ એમની અંદર ચિત્ર ઉમેરીને એમાં કામ કરાવી શકો છો, અથવા તો તમે એમાં આ જે આઇકન જે છે આ ડાયરેક્ટ ઇન્ટરનેટ સાથે કનેક્શન હોવાના કારણે આ ઇન્ટરનેટ આવે છે. તમારા કોમ્પ્યુટરની અંદર જે આ ક્લિપ આર્ટ ઓપ્શન છે કે જેમના મદદથી તમે અલગ અલગ ક્લિપ આર્ટને ઉમેરી શકો છો, આ વર્ઝન અલગ છે એટલે આમની અંદર એ ઓપ્શન જોવા મળતો નથી. પરંતુ અહીંયા આ સ્ક્રીનશોટ છે ને પિક્ચરની બાજુમાં તમારે ડાયરેક્ટ આવશે કે જેમની અંદર ક્લિપ આર્ટ ઓપ્શન હશે. કઈ ઓપ્શન? ક્લિપ આર્ટ, કે જેમની મદદથી તમારા કોમ્પ્યુટરની અંદર રહેલા જે ક્લિપ આર્ટો હોય એમને તમે આમાં લાવી શકો છો અને એમના પર કાર્ય કરાવી શકો છો. તો એમની અંદરથી કોઈ પણ એકને સિલેક્ટ કરો અથવા તમારે સર્ચ કરો તો તમે ડાયરેક્ટ એમની અંદર જઈને એ ફાઇલને અથવા એ વસ્તુને ગોતી શકો છો. હવે ત્યાર પછી છે શેપ્સ. શેપ્સ તમને બધાને ખબર છે, આ બધા આકારોમાંથી તમારે જે આકાર તમારે ડ્રો કરવો હોય એ તમે કરી શકો. અને અહીંયાથી પછી એમનો વ્યૂ છે. તમારે કોઈ પ્રોગ્રામ બનાવો છો તો આ પ્રમાણે તમારે કોઈ વસ્તુનું નિદર્શન કરવું છે. જુઓ, આમની અંદર તમને હાઇલાઇટ ઓપ્શન પણ આપે કે આનું કનેક્શન ક્યાંથી ક્યાં છે એ તમારે દર્શાવવું છે. તમે અલગ રીતે પણ એને દર્શાવી શકો છો. જુઓ, રેડી, આમાંથી તમારે ત્યાર પછી જે જો આ રીતે તમે એમની અંદર અલગ અલગ કાર્ય કરી શકો છો. શેપ્સ છે, આકાર. હવે આ વસ્તુની અંદર કેવું છે, જેવું તમારી જરૂરિયાત હશે એ પ્રમાણે તમે એમનો વપરાશ કરશો ને એ પ્રમાણે તમે એમાં કાર્ય કરી શકશો. જેટલું તમે એમાં પ્રેક્ટિકલ કરશો એટલું તમને વધારે મજા આવે એ વસ્તુ છે. ત્યાર પછી આવે છે આપણે બાકી રહેતો મુદ્દો, એટલે કે વર્ડ આર્ટ. આમાંથી કોઈ પણ ટેક્સ્ટને તમે સિલેક્ટ કરો. હવે એમની અંદર આપણે અત્યારે લખીએ છીએ એબીસી. હવે આમને હું તમને અહીંયા બતાવું છું, આમાંથી મારી જેવી જરૂરિયાત છે ને એ પ્રમાણે હું સિલેક્ટ કરું. જો આ પ્રમાણે તમે એમની અંદર ડિઝાઇન લાવી શકો છો. આમાંથી કોઈ પણ સિલેક્શન કરવું હોય તો તમે કરી શકો, સરળતાથી એમાં ચેન્જીસ થાય છે. આ બધી વસ્તુ તમે પ્રેક્ટિકલ કરશો એટલે તમને સમજાઈ જશે. આ નવું મેં એડ કર્યું એટલે નવું આવ્યું છે. જો મારે આમાં જ સુધારો કરવો છે તો આમાંથી હું સુધારો કરી શકું. જો આ સુધારો થઈ ગયો છે, જે સિલેક્શન કરેલું હોય જો થઈ ગયો, આ પ્રમાણે એ કાર્ય કરે છે. હવે સ્લાઇડ નંબર છે તો એ ઓટોમેટિક ઓબ્જેક્ટ વસ્તુ છે, ડાયરેક્ટ આવશે. ત્યાર પછી ડિઝાઇન વ્યૂની અંદર જઈએ તો ડિઝાઇન વ્યૂની અંદર તમને જે શીખવાયું છે કે સ્લાઇડને કઈ રીતે તમારે મેનેજ કરવાની છે, અથવા તો જો અહીંયા જે આ સ્લાઇડ લેવું છું, હું આ સ્લાઇડ સિલેક્શન કરું છું, આમાં મારે કલર ચેન્જીસ કરવા હોય તો હું આ પ્રમાણે એમાં કલર ચેન્જીસ કરી શકું છું, અથવા તો અહીંયા જઈને આમાંથી જે મોજે આવે એ બધી વસ્તુ. હવે ત્યાર પછી એનિમેશન પણ તમને શીખવાડ્યું કઈ રીતે એમને એપ્લાય કરવાનું એ બધી વસ્તુ તમને ખબર છે. હવે સ્લાઇડ શો છે, વ્યૂ છે, વ્યૂમાં કઈ રીતે આવે છે, આટલી વસ્તુ આપણે શીખવાની હતી ને. હવે પછીનું જે છે ને એ પ્રેક્ટિકલ વસ્તુ છે. તો પ્રેક્ટિકલ વસ્તુ કેવી છે? આ વસ્તુ તમારે મેં તમને જે શીખવ્યું છે એ પ્રમાણે બેઠી વસ્તુ છે.
मारे तमने जस्ट बतावानो हतो के आ रीते कार्य थाय आ वस्तु तमारे हवे आ जाते करवानी छे। जो आमा कोई प्रॉब्लम होय तो तमारे स्कूल ना नंबर पर कॉन्टेक्ट करो अथवा तो जे काई यूट्यूब चेनल छे माने अंदर कमेंट करीने तमे दर्शावी शको छो। आ आखी वस्तु छे एमनी अंदर कई रीते टाइटल क्यांथी उमेराय कई प्रकारनी स्लाइड लेवानी बधुं तमने शीखवी छे। हवे जो तमारा घरे कॉम्प्यूटर होय तो आनो प्रेक्टिकल करवानुं छे, अधरवाइज कोई एवुं फरजियात नथी। आमना माटे अलगथी कॉम्प्यूटर लेवानी कोई एवी जरूरियात नथी खास नो। હવે આમને કઈ રીતે સંગ્રહ કરવાનો, જો આમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો સ્કૂલનો નંબર જે છે એમની મદદથી સંપર્ક કરવો। આમાં લખાણ કઈ રીતે કરાય છે આખી પ્રેક્ટિકલ વસ્તુ છે। જો આપણે ઓફલાઈન સ્કૂલ હોત તો હું તમને પ્રેઝન્ટેશનમાં એક વખત બતાવી દઈ, જે રીતે અત્યારે તમને અહીંયા બતાવું છું જે તમારે જરૂરિયાત હોય। આ આખા પ્રોગ્રામને આપણે ક્લોઝ કરીએ છીએ અને સેવ કરતા નથી। હવે પાવર પોઈન્ટ માં એક વખત ડાયરેક્ટ તમને, હવે એમની અંદર જુઓ પહેલા સિમ્પલ એક સ્લાઇડ લેવાની છે। સ્લાઇડ માં પહેલા અહીંયા ટાઇટલ આપવાનું છે, જે ટાઇટલ શું આપેલું છે તમને ગુજરાત, તો તમે અહીંયા ગુજરાત લખી શકો છો જે પ્રમાણે જરૂરિયાત હોય। ત્યાર પછી શું લખેલું છે, જય જય ગરવી ગુજરાત એવું કંઈ લખેલું છે અથવા જય ગરવી ગુજરાત લખેલું છે તો એ લખાણ તમે અહીંયા લખી શકો। ત્યાર પછીનો ઓપ્શન આપેલા છે એમની અંદર શું છે, અહીંયા તમારી સ્લાઇડનું સિલેક્શન છે તો એ ક્યાંથી કરી શકો છો, ડિઝાઇન વ્યૂની અંદર જઈને જે પ્રમાણેની તમને યોગ્ય લાગે, જેવી તમને ડિઝાઇન યોગ્ય લાગે એ પ્રમાણેની સ્લાઇડનું તમારે સિલેક્શન કરવાનું છે। કોઈ સ્લાઇડ એક ફરજિયાત નથી, રેડી। હવે ત્યાર પછી આપણે શું કરવાનું છે, હોમ પેજમાં જઈને ન્યૂ સ્લાઇડના નીચે લખાણ પર ક્લિક કરવાનું છે। કેવી સ્લાઇડ આપી છે એ સ્લાઇડ જુઓ, અહીંયા ક્લિક કરો, જો આવી ગઈ અહીંયા જે ટાઇટલ આપવાનું, આપણે 1-2-3 ટાઇટલ આપી દઉં છું તમને, અહીંયાથી જે કાંઈ હોય, સોરી અહીંયા ઇન્ટરનેટ કનેક્શન જોડાણ છે એટલે મારે આ ડાયરેક્ટ ઇન્ટરનેટનું જોડાણ અહીંયા આવી જાય છે। હવે ત્યાર પછી ગુજરાત લખેલું હોય, એરો કઈ, આ એરો ક્યાંથી આવશે, હવે તો શેપ્સ જેવી તમારી જરૂરિયાત એવી બધી વસ્તુ મોસ્ટલી તમને આમાં જોવા મળશે। જો આમાં પણ તમારે કોઈ શેડો આપવો હોય ને તો એ બધી વસ્તુ થાય, જુઓ આ સ્લાઇડ આવે છે અહીંયા તમે જુઓ છો, અહીંયા ઝૂમ નહીં થાય એના કારણે હું તમને નહીં બતાવી શકું, પરંતુ અહીંયા તમે નિરખીને જુઓ અહીંયા સ્લાઇડની પાછળ આ એરોની પાછળ શેડો પડે છે, જુઓ અત્યારે નથી, જુઓ દેખાય છે શેડો, હવે તમે જોઈ શકો છો। આ પ્રમાણે બધા અલગ અલગ કાર્યો થાય। ત્યાર પછી ગુજરાત છે તો એમની અંદર જો આ ગુજરાત મેપ મૂકેલો છે, તમારે જરૂરિયાત હોય તો તમે અહીંયાથી ડાયરેક્ટ કોઈ ઇમેજ પિક્ચર છે એના પર ક્લિક કરો, ડાયરેક્ટ થઈ જાય, અથવા ઇન્ટરનેટ પરથી તમારે લેવી હોય ગુજરાત નામનું કોઈ ઓપ્શન આમની અંદર નથી। ચાલો તો આમની અંદર કોઈ ઓપ્શન અવેલેબલ હોય એવા ઓપ્શનને આપણે સિલેક્ટ કરીએ તમે, ચાલો આ ટોયસ એટલે કે રમકડા જે છે એમાં આ છે, આપણે એમને ઇન્સર્ટ કરીએ, 3D મોડેલ તમારો આમની અંદર ઇન્સર્ટ થશે, જુઓ હવે આ 3D મોડેલ છે, જુઓ બધી બાજુથી દેખાય, જો આ બધા એના મોડેલ છે, 3D મોડેલ છે, દ્વારકા, ગિરનાર, ચાપાનેર, તો એ બધા કઈ રીતે લેવાના, એમની આગળ જુઓ મુદ્દાઓ છે 1-2-3 છે, તો કઈ રીતે લેવાના, ક્યાંથી અહીંયા હોમમાં જે તમારે અહીંયા બુલેટ્સ આપેલા છે ને, જો લખાણ હોય ને તો જે આવશે તો જે હાઈલાઈટ થશે, જો નંબર આપવા હોય તો અહીંયાથી,
જો અહીં આગળ આવી ગયું છે પછી બીજા પેજ પર જઈને દ્વારકા ગિરનાર રાજપૂત ચાંપાનેર પીપલ ઓફ ગુજરાત આ બધું લખાણ તમારે કરવાનું છે. હવે આ ફાઇલ કઈ રીતે સંગ્રહ કરી શકાય એમને રન કરવા માટે વ્યૂ ઓપ્શન પર જઈને એમને પ્રેઝન્ટ જે વ્યૂ છે એમના પરથી અથવા તો તમે ડાયરેક્ટ અહીંયાથી જઈને એમની રજૂઆત કરી શકો છો. રેડી? હવે જેવી તમારી જરૂરિયાત એ પ્રમાણે તમારે કાર્ય કરવાનું છે. જો આ ચેપ્ટરમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો ફરી પાછું કહું છું સ્કૂલના નંબર પર કોન્ટેક કરીને સંપર્ક કરવો. હવે આજના દિવસમાં આપણે એટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 4 ઇન્ટરનેટ જે છે એમના વિશે શીખવાનું છે.